નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોબેલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ લેક્ચર નંબર આપણે પ્રથમ જે સ્ટોરી છે છે જોઈ લીધી આજે જોવાની છે બીજી સ્ટોરી થ ઓફ વ્હાઈટ વોશિંગ એટલે કે સફેદ ધુલાઈ આર્ટ એટલે કળા કે સફેદ ધુલાઈ કરવાની કળા ચાલો આ સ્ટોરીમાં શું કહેવામાં આવેલું છે તે આપણે જોઈએ શાળાએ જવાનું ન હતું શાળાએ જવાનું હતું અને હોમવર્ક એટલે કે હોમવર્ક કરવાનું પણ ન હતું ટોમ વોઝ વેરી હેપી ટોમ છે એ ખુબ જ ખુશ હતો બટ જસ્ટ ધેમ આન્ડ પોલી કોલ્ડ હિમ એન્ડ સેટ પણ એવામાં જ જસ્ટ ધેમ એટલે કે એવામાં જ આન્ડ પોલી છે એની જે માસી છે એ તેને બોલાવીને કહ્યું લુક હિયર ટોમ આમ જો ટોમ ટુડે યુ વેર નોટ ગોઈંગ આઉટ ટુ પ્લે તેના માસી છે એ શું કહે છે કે આજે તું બહાર રમવા નહીં જાય આ આઈ વોન્ટ યુ ટુ વ્હાઈટ વોશ ધીસ વોલ ફેન્સ શું કહે છે આ આખી વાડ આજે તારે ઘોડવાની છે જે ફેન્સિંગ છે વા વાડનું તે વાડને તેને વ્હાઈટ વોશ કરવાની છે એટલે કે સફેદ ચૂનાથી એને ઘોડવાની છે ટેક ધીસ બકેટ ઓફ વ્હાઈટ વોશ એન્ડ ધીસ બ્રશ આ લે આ ચૂનો વાઇટ વોશ એટલે કે પાણીમાં જે પલળેલો કડી ચૂનો હોય સફેદ ચૂનો હોય તે કે આ કડી લે અને ની બાલદી લે અને તેને બ્રશ બ્રશ કરે એટલે કે કુચળ એન્ડ સેટ ધ વર્ક ઇમિડિયેટલી અને હમણાં જ તું કામે લાગી છા ટોમને તો આજે રજાનો દિવસ હતો એટલે રમવાનો હતો પરંતુ તેના આંટ છે આંટ પોલી તેણે તેને કામે લગાડી દીધો ટોમ લુકડ એટ ધ ફેન્સ એન્ડ ધેન એટ ધ બકેટ ટોમ છે એ પહેલા ફેન્સ એટલે કે વાળ વાળ સામે જોયું અને પછી બકેટ જે ચૂનાની બકેટ હતી તે બકેટ સામે જોયું સચ બિગ ફેન્સ એન્ડ અ લોટ ઓફ વ્હાઇટ વોશ એ શું કહે છે એ ખૂબ મોટી વાડી હતી જે વાળ હતી અને કેટલો બધો એટલે કે આટલો બધો ચૂનો તે વિચારે છે તેને જો ટોમ ફેલ્ટ વેરી સેડ ટોમ છે આ બધું જોઈને દુઃખી દુખી થઈ ગયો સડનલી અ બ્રિલિયન્ટ આઈડિયા કેમ ટુ હિઝ માઇન્ડ અચાનક જ તેના મગજમાં છે એક બ્રિલિયન્ટ એટલે કે એક મજેદાર ખૂબ જ આમ સરસ મજાનો આઈડિયા આવ્યો હી ટુક અપ હિઝ બ્રશ એન્ડ સ્ટાર્ટેડ ધ વર્ક સાયલેન્ટલી તેણે છે એ બ્રશ લીધો તેના હાથમાં તેણે બ્રશ લીધો અને કામ કરવાની શાંતિથી કામ કરવાની શરૂઆત કરી દીધી સોન હી સો બેન કમિંગ ધેટ વે થોડી જ વારમાં તેણે બેનને તે તરફ બેન એટલે કે કોઈ ફ્રેન્ડ હશે તે કે તે જે કામ કરતો હતો તેની તરફ તેણે આવતો જોયો બેન હેડ અ નાઇસ રેડ એપર બેનની પાસે શું હતું એક સરસ મજાનું લાલ સફરજન હતું ટોમ્સ માઉથ વોટર બટ હી કન્ટિન્યુ ટુ વ્હાઈટ વોશ આ સફરજનને જોઈને ટોમના મમ્મા પાણી આવ્યું પરંતુ તે છે એ વાઇટ વોશ એટલે કે તેણે જે વાળ છે તેને ઘોડવાનું ચાલુ રાખ્યો બેન વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ બેન છે એ આ ટોમને છે આ વાળ ઘોડતો જોઈએ અને એની હાંસી ઉડાવવા માગતો હતો કે જો હું તો સફરજન કાઉ અને તું તો વાળ ઘોડે છે હી વોકડ અપ ટુ હિમ એન્ડ સેટ તે તેના તરફ આવ્યો ટોમ પાસે આવ્યો અને તેને કહ્યું હેલો ટોમ હેલો ટોમ વોટ ઇઝ ધીસ આ શું છે વર્ક એવર ઓન અ હોલિડે એ કે રજાના દિવસે પણ કામ તારે વર્ક સેડ ટોમ ટોમ છે એ આ જોઈને આવું સાંભળ્યું શું કહે છે આમ અચાનક શા માટે આ કામ નથી તો શું છે એ કામ જ તો છે કે વાળ ઘોડવે કામ જ છે આસ્ક બેન વિથ સ્માઈલ એક સ્માઇલ સાથે હસતા હસતા બેને એવું પૂછ્યું ટોમ રિટર્ન ટુ હિઝ વ્હાઈટ વોશિંગ એન્ડ રિપ્લાય ટોમ છે એ ફરીથી છે એ આ જે વ્હાઇટ વોશિંગ છે ફેન્સ છે એને ફરીથી ગોળવા લાગ્યો અને રિપ્લાય એટલે જવાબ હવે વેલ સારું મે બી ઇટ ઇઝ કે ભલે તે કામ હોય કે ન પણ હોય કે મે બી ઇટ ઇઝ નોટ કે ભલે કામ હોય કે ન હોય ઓલ આઈ નો ઇઝ ધેટ ડિલાઇટ ટોમ સોવિયર શું કહે છે હું તો એટલું જાણું છું કે ટોમ સોયરને તે આનંદ આપે છે એ કે આ કંઈ કામ છે કે તને ભલે તે કામ લાગતું હોય આ કામ હોય કે ન હોય પરંતુ મને ટોમ સોયરને તો એ ખૂબ જ આનંદ આપે છે ટોમ કેરફુલી સ્વેપ્ડ હિઝ બ્રશ લાઈક એન એન આર્ટિસ્ટ ટોમ છે એને કાળજીપૂર્વક જે તેના હાથમાં બ્રશ છે એને આમ ફેરવ્યું એમ કાળજીપૂર્વક જાણે કે કોઈ આર્ટિસ્ટ છે કડા કળાકાર છે એ બ્રશ ફેરવતો એ રીતના તેણે તે બ્રશ કૂચડો ફેરવ્યો ધેન હી સ્ટેપ બેક એન્ડ લુકડ એટ ધ પેન પછી તે થોડું પાછળ હટ્યો સ્ટેપ બેક અને જે ધોળ છે ઘોળ છે સફેદ જે ચૂનો છે પેઇન્ટ છે તેની સામે તેણે જોડ્યું હી એડેડ ટચ હિયર એન ટચ ધેર પછી તેણે જે બ્રશ છે તે એક અહીંયા ફેરવો એક દિવાલમાં જાણે કે થોડું કેમ ક્યાંક બાકી રહી ગયું હોય એ રીતના અહીંયા ફેરવો ને થોડોક ક્યાં ફેરવો બેન વોચ ઓલ ધીસ બેન છે આ બધું જ જોઈ રહ્યો હી વોઝ ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટે હવે ટોમ છે આ બધું કરી રહ્યો તો એક પગ પાછળ લઈ એક આગળ લઈ એક કુચરો આ બાજુ ફેરવે એક બ્રશ આ બાજુ ફેરવે આ બધું જોઈ અને આ બે બેનને છે એ ખૂબ જ હશે ને રસપ્રદ લાગવા માંડ્યું એટલે જ હિ સેડ અને છેલ્લે તેણે કીધું ટોમ મેં આઈ વ્હાઈટ વોશ લિટલ કે હું થોડું કંઈ કે ધોળી આપું આ કે હું આ ચૂનો છે કડી ચૂનો છે આ દિવાલ છે એને હું ખોડી આપું ટોમ કહે છે નો નો હી સેટ ટોમ ના પણ નાના આંટ ઇઝ વેરી પર્ટિક્યુલર એબાઉટ ધીસ ફેન શું કહે છે કે આન્ટપોલી છે ને એ આ વાળ માટે ખૂબ જ ચીવટ રાખે છે અને બહુ સરસ મજાની વાળ બનાવે છે એવરીબડી કેન નોટ પેઇન્ટ ધ વોલ ધ રાઇટ વે શું કહે છે એવરીબડી એટલે બધા જ કે બધા જ છે એક પેન્ટ કે આ દિવાલને કે હાવ સાચી રીતે એ કહે છે એ વાઇટ કરી શકતા નથી સારી રીતે દોડી શકતા નથી ઇઝ ધેટ સો શું કહે છે એમ છે કે આજ કે બેન ઇન સરપ્રાઇઝ બેન તો આ વાત સાંભળીને સરપ્રાઇઝ થઈ ગયો કે એવું બધી તો આ વર્લ્ડ વાઇટ દિવાલ તોડવામાં આવશે કે એવું બધી છે કે તો ટોમ આઈ વિલ બી વેરી કેરફુલ શું કહે છે કે ટોમ હું બહુ ધ્યાન રાખીશ કાળજી રાખીશ પ્લીઝ લેટ મી ટ્રાય જસ્ટ એ લિટલ મને ઘોડવાનો થોડો પ્રયત્ન કરવા દે તો ટોમ શું કહે છે બેન આઈ ડોન્ટ માઇન્ડ ટોમ સે બેન કહે છે કે મને વાંધો નથી ટોમ આવું કહે છે બટ યુ ડોન્ટ નો આન્ટ પોલી પરંતુ તું છે આન્ટ પોલીને એટલે કે આન્ટ જે મા પોલી માસી છે તેને તું ઓળખતો નથી શી વિલ કિલ મી તે મને મારી નાખશે સી વોન્ટ મી એન્ડ મી અલોન ટુ ડુ ઇટ તેણે મને ફક્ત એકલાને એકલાને જ આ બધું આખું કામ કરવાનું કીધું એ ઈચ્છા છે કે હું આ કામ એકલો જ કરું એમ આઈ વીલ બી કેરફુલ ટોમ બેન કહે છે પણ તું કાળજી રાખીશ પ્લીઝ લેટ મી ટ્રાય પણ તું મને એક ટ્રાય કરવા દે આઈ વિલ ગીવ યુ હાફ માય એપલ શું કહે છે કે હું તને મારામાંથી અડધું તેની પાસે જે સફરજન હતું સરસ મજાનું તે કહે છે કે તું મને ટ્રાય કરવા દે હું તને મારા આ સફરજનમાંથી અડધું સફરજન આપીશ નો નો બેન આઈ એમ અ તો ટોમ કહે છે ના ના હવે ટોમ છે એ ભાવ ખાય છે કારણ કે તેને પૂરું સફરજન જોઈએ છે એટલે શું કે નો નો એ કે મને બહુ બીક લાગે છે આઠ માસી છે તેનાથી બીક લાગે છે ટોમ આઈ વિલ ગીવ યુ ધ વર્લ્ડ એપલ તો શું કહે છે બેન બેનને છે હવે આ

બેન સેટ ટુ વર્ક ઇન ધ હોટ સન બેન હવે બળબડ તો જે હોટ એટલે કે તડકો છે ગરમે ગરમ તડકો છે બપોરના સમયનો એમાં કામે લાગ્યો ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ અ ટ્રી એન્ડ એટ એન એપલ ટોમ છે શેડ એટલે કે છાંયો જે ઝાડનો છાંયો છે એમાં મોજથી બેઠો અને હેપીલી એટલે ખુશીથી બેઠો અને સફરજન ખાધું હી કેપ્ટ ટેલિંગ બેન અગેન એન્ડ અગેઇન તે શું કહે છે તે બેનને વારંવાર કહેતો રહ્યો બેન લુક એટ ધ પાર્ટ ઓફ ધ ફેન્સ બેન વાડનો પહેલો ભાગ જરા જો યુ હેવ નોટ ડન ઇન રાઇટલી ત્યાં તે સરખી રીતે કામ કર્યું નથી ડુ ઇટ અગેન ઓર આન્ટ પોલી વિલ બી એંગ્રી એ કે તે જગ્યાએ તો ફરીવાર કર નહીં તર પોલી છે માસી છે એ ગુસ્સે થશે પુઅર બેન સ્વીટેડ ઇન ધ સન ફોર અ લોંગ ટાઈમ બિચારો બેન છે તડકામાં લાંબા સમય કામ કરવાથી થઈ ગયો જ્યારે બેન છે એ થાકી ગયો ટોમ અલાઉડ બિલી ટુ વ્હાઈટ વોશ હવે તે સમયે છે એ બીલી તેના જે બીજા ફ્રેન્ડ છે તે પણ ત્યાં આવી ગયા હતા તેણે પણ કીધું તેને વ્હાઈટ વોશ કરવાની દિવાલ એટલે જયારે બેન થાકી ગયું એટલે ટોમ અલાઉ એટલે કે અનુમતિ આપે છે ત્યારે ટોમે બિલીને વ્હાઇટ વોશ કરવાનું એટલે કે ખોડવાનું દીધું બિલી ગેવ અ કાઇટ ટુ ટોમ હવે બિલી છે ટોમ છે એમને તો કોઈને કામ કરવા દેશે નહીં કંઈક ને કંઈક લેશે જેમ બેન પાસેથી સફરજન લીધું તેવી જ રીતે બિલી પાસેથી શું લીધું કાઇટ કાઇટ એટલે કે પતંગ બિલીએ તેમને પતંગ આપી વેન બિલી વોઝ ટાયર્ડ હવે જ્યારે બિલી થાક્યો થાકી ગયો જોની ગોટ હિસ્ટર્ન ફોર અ પેર ઓફ માર્બલ બિલી થાક્યો ત્યારે બે લખોટીના બદલામાં જોનીનો વારો આવ્યો એટલે બે લખોટી આપી એટલે જોનીને કામે વળગાડ્યું ધસ એવરી બોય બોય પેઇડ ઓ પ્રાઇઝ ટુ ગેટ ચાન્સ ટુ વ્હાઈટ વોસ ધ ફેન્સ એટલે જેટલા પણ છોકરાઓ હતા તેના જેટલા પણ ફ્રેન્ડ હતા બધાએ આ વાળ ઘોડવાની તક લેવા માટે દરેકે કિંમત ચૂકવવી પડી ધે કેમ ટુ લાફ એટ ટોમ બટ ટોમ મેડ ધેમ વર્ક તેઓ બધા શું કરવા માટે આવ્યા હતા ટોમની મજાક કરવા માટે આવ્યા હતા કે આજે તો રવિવાર છે રમણ દિવસ છે અને ટોમ તો કામ કરે છે પરંતુ ટોમે છે આ બધાને જ કામે વળગાડી દીધા બાય આફ્ટરનુન ધ વાઇટ વોઝ વોઝ અવર બપોર સુધીમાં તો આ બધું જ દોડવાનું કામ હતું દિવાલ દોડવાનું એ પૂરું થઈ ગયું ધે વ્હાઇટ વોઝ ધ ફેન્સ થ્રી ટાઈમ્સ શું કીધું કે ત્રેઓએ ત્રણ વાર વાળ ધોળ્યા બધા છોકરાઓ પાસે ટોમે છે ત્રણ વાર વાળ ધોવડાવી ટોમ અર્ન નંબર ઓફ પ્લે થિંગ ટોમ છે અર્ન એટલે કમાયો કેટલી બધી નંબર ઓફ પ્લે થિંગ એટલે રમવાની વસ્તુઓ કમાણો કઈ કઈ વસ્તુ કે હી ગોટ ટ્વેલ્વ માર્બલ્સ કેટલી લખોટીઓ તેણે મેળવી તેણે બાર લખોટીઓ અ ટીન શોલ્ડર એક પતરાનો સૈનિક અ ડોક કલર એક કૂતરાના ગળાનો પટ્ટો ધ હેન્ડલ ઓફ નીફ એક છરીનો હાથો અને અ બિગ કી વિધાઉટ લોક એક તાળા સિવાયની એક મોટી ચાવી આ જે પણ છોકરાઓ પાસે જે જે કાંઈ પણ વસ્તુ હતી આ બધું જ વસ્તુઓ ટોમ કમાઈ ગયો વાળ ભોડવાના બદલામાં એટલાસ્ટ વેન ધ વાઇટ વોઝ

આંટપોલી વોન્ટ આઉટ સાઇડ આંટપોલી છે એ બહાર આવી છે સી વોઝ રિયલી સરપ્રાઇઝ તે ખરેખર આશ્ચર્ય તેને થયું તો વોલ ફેન્સ વોર નાઇસલી વ્હાઈટ વોટ કે આખી વાડ છે સરસ રીતે ધોળાઈ ગઈ હતી કારણ કે ભાઈ ટોમે છે ને ફ્રેન્ડ પાસે ત્રણ ત્રણ વખત ધોળાવી એટલે વાડ તો આખી સરસ થવાની જ હતી વેલ ટોમ સી સેટ શું કહે સરસ ટૉમે કે તે ખૂબ જ સરસ કામ કર્યું છે યોર વોર્ક ઇઝ એક્સેલન્ટ તારું કામ છે એ

આઈડિયાથી તેના માઇન્ડના આઈડિયાથી એક સરસ મજાની યુક્તિ દ્વારા પોતાનું કામ પણ કરી લીધું અને આંઠ પાસે આંટ પોલી પાસેથી સાબાશી પણ મેળવી લીધી તો એક સરસ મજાની સ્ટોરી છે હવે આપણે જોઈએ તેના પછી આગળ તેની એક્સરસાઇઝ એક્સરસાઇઝ આપેલી છે એમાં ત્રણ પ્રશ્નો છે અન્ડરલાઇન ધ વર્ડ ડિફરન્ટ મિનિંગ્સ એટલે કે જે શબ્દમાં અલગ પડે છે ચાર શબ્દ આપેલા છે એમાં જે શબ્દ અલગ પડે છે જેમ કે એક્ઝામ્પલ જોઈએ આપણે તો કે અનહેપી શેડ અને અલોન અને એમાં અનહેપી એટલે પણ આમ ખુશ ન હોય શેડ હોય એટલે સેડ એટલે પણ જે દુઃખી હોય એકલો હોય એવો અલોન એટલે કે એકલું તે પણ દુઃખી હોય તો આ શબ્દ એક સરખા લાગે છે અને સોરી શબ્દ છે એ અલગ પડે છે એટલે જે શબ્દ અલગ પડતો હોય તે શબ્દ નીચે તમારે અન્ડરલાઇન કરવાની છે તો આ પણ તમારે હું

એ તમારે વ્યવસ્થિત રીતે સરસ મજાના અક્ષરે હોમવર્કના હોમવર્કમાં કરવાની છે ઓકે થેન્ક યુ